નમસ્કાર, જનસ્ટેયમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ પ્રાંતિજના ફતેપુરની. પ્રાંતિજના ફતેપુર ખાતે હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામે જિલ્લા કલેક્ટર સીજે પટેલની સૂચનાથી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર આર કે યાદવના માર્ગદર્શનથી ફતેપુર મેડિકલ ઓફિસર ડોક્ટર પાર્થ પટેલ તથા સુપરવાઇઝર કીર્તિ પટેલના સુપરવિઝનથી ફતેપુર ગામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે તેવા ઉદ્દેશથી સરકારી હોમિયોપેથિક દવાખાનાના ડોક્ટર યતિન જોશી દ્વારા હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોગળુ મેડિકલ ઓફિસર ડોક્ટર એ એસ સોલંકી દ્વારા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સમજણ આપી હતી તથા પોગળુ વારાહી શક્તિપીઠના મહંત સુનિલદાસજી મહારાજ, સોનાસણ આયુર્વેદ દવાખાના ડોક્ટર અંકિતાબેન દ્વારા આયુર્વેદિક ઉકારાનું મહત્વ સમજાવ્યું હતું. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કોરોના વાયરસ સામે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વધુમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગામમાં શરદી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા દર્દીઓની તપાસ કરવા સહિતનો સર્વે ઘરે ઘરે જઈને કરીને જનજાગૃતિ આવે તે માટે પત્રિકાનું વિતરણ, વારંવાર સાબુ પાણીથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો જેવા કોરોનાથી બચવાના ઉપાયોની સમજ તેમજ આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની માહિતી આપી હતી. મનુ ન્યાય, ZS TV, નનનપુર. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ તથા કલેક્ટર સાહેબશ્રીની સૂચનાથી તમામ પ્રાંતિજ તાલુકાના તમામ PHCના તમામ ગામ માટે આપણે આર્સેનિકાલ 30નું વિતરણ કરેલ છે. આર્સેનિકાલ 30 એકથી 5 વર્ષના બાળકો માટે 2-2 ગોળી 2 ટાઈમ લેવાની હોય છે. 5 વર્ષથી ઉંમરના તમામ વ્યક્તિઓ માટે 4-4 ગોળી 2 ટાઈમ 4 દિવસ સુધી લેવાની હોય છે. આ હોમિયોપેથિક દવા આર્સેનિકાલ 30 એ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. દરેકે તમામ વ્યક્તિઓએ જરૂરથી લેવી.